નરેન્દ્ર મોદી વિકાસ મિશન નબદા દ્વારા ગ્રામીણ વિકાસ કૃષિ સંમેલન અને નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિકાસ મિશનના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રામસિંહભાઈ કરંગિયાએ ગુજરાતમાં નરેન્દ્ર મોદી વિકાસ મિશનના કાર્યક્ષેત્રે વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ગામડાઓમાં ખાસ કરીને શિક્ષણ અને આરોગ્યની સુવિધા મળે તે તરફ કામ કરવા અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં સરકારની યોજનાનો લાભ મળવામાં જ્યાં અડચણ આવે છે કે અધિકારીઓ તરફથી કે કોઈ ટેકનિકલ મુદ્દાના કારણે લાભ ન મળતા હોય તો એ મુશ્કેલી દૂર કરવાનું કામ પણ આ મિશન કરશે. તેમણે ખાસ કરીને ગામડાઓમાં શિક્ષણનું સ્તર સુધરે અને તેની સાથે આરોગ્યની સુવિધાઓ ગામડાના લોકોને મળે અને એના પર ખાસ ભાર મૂક્યો હતો. ખાસ કરીને તેમણે નર્મદા જિલ્લામાં સિકલ સેલ એનિમિયાની ખામીઓ વધુ હોય તેને દૂર કરવા અને આરોગ્યની સુવિધા વધારવા ઉપર પણ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત નર્મદામાં હિમોગ્લોબિનના ટેસ્ટ કરવા માટેના 400 જેટલા મશીનો નર્મદામાં સરકારે આપ્યા છે પણ તે હજુ સુધી કાર્યરત કેમ થયા નથી તેની તપાસ કરવા અનુરોધ કર્યો હતો. તે ઉપરાંત સિકલ સેલનો ટેસ્ટ કરવા માટેના મશીનો માટે પણ ટેન્ડરિંગ થયું છે પણ એ કામગીરીમાં પણ વેગ આવે તો દર્દીઓને લાભ મળી શકે તેમ જણાવી એ કામગીરીને વેગવાન બનાવવા અનુરોધ કર્યો હતો. એ ઉપરાંત નર્મદાના ગ્રામ્ય વિસ્તારોમાં 22 જેટલી ઈ બાઇક માટે 22 લાખ રૂપિયા CRSRમાંથી ફંડ આપી છે. નર્મદાના ડુંગરા વિસ્તારમાં નર્સ બહેનોને ગામડાઓ જવું હોય તો ઈ બાઇક લઈને જઈ શકે પણ હજી સુધી તેના ટેન્ડરિંગ કે ખરીદી થઈ શકી ન હોવાથી આ બાઇકનો લાભ નર્મદાને કેમ મળતો નથી તે અંગે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. નર્મદામાં એ ઈ બાઇક હજુ દોડતી થઈ નથી. આ પ્રશ્નો માટે નર્મદા જિલ્લાના અધિકારીઓ સાથે પરામર્શ પણ શરૂ કર્યા હોવાનું જણાવ્યું હતું. આ પ્રશ્નો હલ કરવા પ્રદેશ અધ્યક્ષ રામસિંહભાઈ કરંગિયા અને જિલ્લા અધ્યક્ષ દીપક જગતાપે જિલ્લા વિકાસ અધિકારી નિવાસી કલેક્ટર અને આયોજન અધિકારીને રૂબરૂ મુલાકાત લઈ આ અંગે ચર્ચા વિમર્શ પણ કર્યા હતા. આ પ્રશ્નો અંગે પ્રદેશ અધ્યક્ષે ચિંતા વ્યક્ત કરી અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.